नमस्कार गुजरात ताजा ने खूब चिंताजनक शैक्षणिक समाचार धोरण 10 અને 12 બોર્ડ ની પરીક્ષા થઈ રદ ગુજરાતમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય શિક્ષણ મંત્રી નું સૌથી મોટું એલાન અને પીએમ નરેન્દ્ર મોદી સીએમ ભૂપેન્દ્ર પટેલ ને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો આજે પીએમ મોદી યુપીના કાશી અને અવધ ક્ષેત્રના એનડીએના સાંસદો સાથે બેઠક કરશે બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે આગામી 10 ઓગસ્ટ સુધી વડાપ્રધાન ક્રમશઃ તમામ એનડીએના સાંસદો સાથે બેઠક કરશે અને લોકસભાની ચૂંટણીના જીતનો મંત્ર આપશે યુપીની તમામ સીટો ભાજપે જીતવાનો નિર્ધાર કરેલો છે આજની બેઠકનું આયોજન મિર્ઝાપુરના સાંસદ અનુપ્રિયા પટેલ અને ચંદોલીના સાંસદ મહેન્દ્ર પાંડે કરશે એટલું જ નહીં મિત્રો આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર સાથે એક જ દિવસમાં કેમિકલ સેક્ટરમાં 1401 કરોડ રૂપિયાના રોકાણો સાથે 4 એમઓયુ થયા હતા જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા કેમિકલ ક્ષેત્રની જાણીતી કંપનીઓ દહેજ અને સાયખા જીઆઈડીસીમાં રોકાણ કરશે આ એમઓયુથી 2000થી વધુ લોકોને રોજગારી મળશે બ્રાઇબેટ સમિતિ 2024ના સંદર્ભમાં સરકાર વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ એમઓયુ કરવાનું શરૂ કરી દીધું છે આગળના ચિંતાજનક સમાચાર અને પૂર અને વરસાદને કારણે થયું કરોડોનું નુકસાન કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં 2019માં દેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે જણાવ્યું હતું અને વર્ષ 2019માં મકાનો ખેતી સહિતના મામલે લગભગ 21,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું વર્ષ 2021માં નુકસાનના આંકડાઓ વધારો થયો છે સાથે તેણે રાજ્યસભામાં જણાવ્યું છે કે વર્ષ 2021માં આ નુકસાનનો આંકડો 50,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે બજ અગત્યના શૈક્ષણિક સમાચાર અને શિક્ષણ મંત્રીનું સૌથી મોટું એલાન શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે અને કહ્યું કે રાજ્યમાં એક પણ સરકારી શાળાઓને સરકાર બંધ નહીં કરે 8 અને 10 વિદ્યાર્થીઓ હશે તો પણ શાળા ચલાવવામાં આવશે તો 25,000 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે સરકારી શાળાઓમાં 16,000 જેટલા નવા ઓરડાઓ બનાવવામાં આવશે વધુમાં તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓને એક ગામથી બીજે ગામે અભ્યાસ માટે જવું હશે તો સરકાર ગાડીની પણ વ્યવસ્થા કરી આપશે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા પણ થઈ રદ હરિયાણાના નુહમાં ફેલાયેલી હિંસા અન્ય 9 જિલ્લા સુધી પહોંચી છે આ સ્થિતિમાં નુહ ગુરુગ્રામ રેવાડી પલવલ ફરીદાબાદ સોનીપત પાણીપત અને મહેન્દ્રગઢ સહિત 9 જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ છે નુહમાં 2 ઓગસ્ટ સુધી કર્ફ્યુ લગાવાયો છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે નુહમાં 1 અને 2 ઓગસ્ટે લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ રદ કરાઈ છે અને અર્ધલશ્કરી દળોની લગભગ 13 જેટલી કંપનીઓ અહીં તૈનાત કરવામાં આવી છે ત્યારબાદ ગુજરાતમાં લેવાયો ઐતિહાસિક મોટો નિર્ણય અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં 100 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એએમસીના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા ચડાવવા માટે પોલ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે હવે દર્શનાર્થીઓ મંદિરમાં પૂજારી પાસે 1100 રૂપિયા ભરીને ધજા ચડાવી શકશે જે બાદ માતાજી સમક્ષ ધજાની પૂજા કર્યા બાદ ધજા ચડાવવા માટે આપવામાં આવશે મહત્વનું છે કે ગઈકાલે મંગળવારે પૂનમની પહેલી ધજા ચડાવવામાં આવી હતી